આ 7 માસથી ચેરમેન અને વાઇસ ચેરમેનની ટલ્લી ચડેલી ચૂંટણી યોજવામાં આવી હતી ત્યારે ઉઠેલા વિવાદો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું. એપીએમસીના ચેરમેન પદના ઉમેદવારોની ચૂંટણી મેન્ડેટ આપીને કરવામાં આવી હતી, જેમાં 30 વર્ષથી કડી એપીએમસીમાં એક ચક્રી શાસન ધરાવતા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોવિંદ પટેલને ચેરમેન પદનો મેન્ડેટ, જ્યારે હિમાંશુ ખબારને વાઇસ ચેરમેન પદનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો. ત્યારે આમ વિવાદો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં પ્રથમ 2.5 વર્ષ માટે ગોવિંદ પટેલને ચેરમેન પદ થતા ત્યારબાદ 2.5 વર્ષ માટે વાઇસ ચેરમેન પદે હિમાંશુ ખબારને ચેરમેન પદ પર જ રીતે જાહેરાત કરવામાં આવી હતી. અમારા જિલ્લા મહામંત્રી શ્રી જેએમ ચૌધરી સાહેબે પક્ષ તરફથી જે મેન્ડેટ ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે જે ઉમેદવારો પસંદ કર્યા છે એમના નામનું વંચાણ કર્યું, એમાં ચેરમેન તરીકે અઢી તાલુકાના ગોવિંદપુરા ગામના વતની કિસાન સંઘના અગ્રણી એવા શ્રી ગોવિંદભાઈ પટેલને પક્ષ તરફથી ચેરમેન તરીકે નિયુક્ત કરતો મેન્ડેટ આપવામાં આવ્યો અને એ જ રીતે વાઇસ ચેરમેન તરીકે અમારા કડી તાલુકાના અગ્રણી જાણીતા સમાજસેવક અને શિક્ષણવિદ અને અનેકવિધ સેવાઓમાં સતત સક્રિય રહેતા એવા શ્રી હિમાંશુભાઈ વંશીભાઈ ખબારને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવાનો મેન્ડેટ પક્ષ તરફથી મોકલી આપવામાં આવેલો. ડૉક્ટર જે એફ ચૌધરી દ્વારા બધા જ સભ્યોને આ મેન્ડેટ વાંચી સંભળાવવામાં આવ્યો અને ત્યાર પછી ચૂંટણી અધિકારીએ પ્રક્રિયા ચાલુ કરી અને 2 જ ફોર્મ ભરાયા, ચેરમેન તરીકે ગોવિંદભાઈનું અને વાઇસ ચેરમેન તરીકે હિમાંશુભાઈનું ફોર્મ ભરાયું. આ પહેલા અમારા પક્ષની સૂચના પ્રમાણે મહામંત્રી શ્રી રજનીભાઈ, મહામંત્રી સંગઠન શ્રી રત્નાકરજી અને અમારા પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબની સૂચના પ્રમાણે મેં અને વિનોદભાઈએ ગઈકાલથી સતત પ્રયત્નો કરી અને કડી માર્કેટયાર્ડ સમરસ થાય અને બધા જ સભ્યો હળીમળી અને બિનહરીફ તરીકે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરે એ પ્રમાણેનું અમે પ્રયત્ન કર્યો. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર આવેલી મુખ્ય કુમાર શાળા પાસે હનુમાન